ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર ત્રણ યામ ભૂમિતિ વિશે શીખવાનું છે યામ ભૂમિતિ કોને કહેવાય છે તેની માહિતી આપતા માટે થોડું સમજાવું છું પછી આપણે આગળ વધશું આપણે નાના ધોરણમાં છઠ્ઠું સાતમું ને આઠમું આલેખ શીખી ગયા છીએ એમાં આને કહેવાય એક્સ અક્ષ કહેવાય અને આને વાય અક્ષ કહેવાય એક્સ અક્ષને કહેવાય સામાન્ય રીતે સમક્ષિજ રેખા અને y અક્ષને કહેવાય શિરોલંબ રેખા કેવી રેખા શિરોલંબ રેખા a બનને રેખા જ્યાં છેદે છે તે આપણો ઉગમ બિંદુ છે જેના યામ હંમેશા 0,0 આવે છે આ જે યામ 0,0 છે એ આપણો ઉગમ બિંદુનું સ્થાન દર્શાવે છે અવકાશમાં રહેલો કોઈપણ પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે યામ ભૂમિતિનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે ચંદ્ર છે બીજા નવ ગ્રહો છે એ ગ્રહો પૃથ્વીથી કેટલું અંતર ધરાવે છે તેની માહિતી મેળવવા માટે યામ ભૂમિતિનો ઉપયોગ થતો હોય છે તો કાર્તિકમ પદ્ધતિનો ઉપયોગ જ આના માટે કરવામાં આવેલો છે ઘણા વર્ષો પહેલાં કાર્તિક નામનો એક ગણિત શાસ્ત્રી હતો જેણે સૌ પ્રથમ વખત યામ ભૂમિતિ નામની વસ્તુની શુદ્ધ કરી હતી જેમ કે મેં તમને કહેવા માંગુ તો સ્વાધ્યાય પહેલું છે પહેલો દાખલો છે એક બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરનું લેમ્પનું સ્થાન કેવી રીતે દર્શાવશો લેમ્પ ટેબલ એ આપણું અવકાશ છે લેમ્પ એ આપણું એક ગ્રહ છે તો એનું સ્થાન દર્શાવવા માટે મેં ટેબલનો એક્સ અને વાય એક્સિસ આ એક્સ એક્સિસ છે આ વાય એક્સિસ મેં લઈ લીધો બરાબર છે તો આ એક્સ અને વાય એક્સિસ ઉપર આ આપણું એક ટેબલ છે જેનું નિર્માણ અહીંયા કરી દીધું છે તો બિંદુ ઉપર કોઈ એક જગ્યા ઉપર સ્થાન દર્શાવ્યું તો એક્સઅક્સથી એક કેટલું અંતર દૂર છે સમજો કે આ એક ટેબલ છે અહીંયા અહીંયા લેમ્પ આપેલો છે તો અહીંયા કેટલું અંતર છે એક્સઅક્સિ ને વાયક્ષ આ એક્સ અંતર દર્શાવે સમજો ત્રણ છે અને આ ચાર છે તો આપણું અંતર થઈ ગયું ત્રણ કમાં ચાર એ ઉગમ બિંદુથી આ એનું સ્થાન દર્શાવે છે તો અવકાશમાં જ્યારે પણ કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય ત્યારે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે આ ફક્ત સમજણ પૂર્તિ માટે દાખલો છે આની કોઈ પરીક્ષામાં પૂછા નથી પણ એક્સ એક્સ ને વાય એક્સ કોને કહેવાય તેની વાત અહીંયા દર્શાવવામાં આવેલી છે નોર્મલી રીતે એ વસ્તુ અહીંયા ખાસ દર્શાવ્યું છે જો ટેબલનું લેમ્પ પી ક્રમાંક એક્સ કોમાં વાય દર્શાવે છે બંને જ્યાં છેદે છે તે આપણું ઉગમ બિંદુ છે તેના અહીંયા ઝીરો કોમાં ઝીરો હોય છે બહુ અગત્યની વસ્તુ છે હવે મેન વસ્તુ શું કહેવા માંગુ છું તમે ધ્યાનથી જજો જ્યારે પણ આપણે એક્સ અને વાય એક્સિસ આવી રીતના દર્શાવીએ છીએ ત્યારે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય સમજો કે આ ત્રણ કોમાં ચાર દર્શાવવું છે તો આ ત્રણ છે એક્સ છે અને ચાર છે એ વાય છે તો ત્રણ છે તમારે એક બે અને ત્રણ તો આ ત્રણ થઈ ગયો અને ચાર એટલે એક બે ત્રણ અને ચાર જ્યાં દર્શાવે અને બંને એકબીજાને છેદે તે આપણું ઉગમ બિંદુ છે અને તે જ આપણું સ્થાન દર્શાવે છે તો કોઈ પણ બિંદુના સ્થાન દર્શાવવા બે મુખ્ય રસ્તાઓ એટલે કે એક્સ અને વાય કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે એટલે કે નેવું અંશમાં છેદે છે એ આપણું ઉગમ બિંદુ છે ઝીરો ઝીરો આ બે રસ્તાઓના ઉત્તર દક્ષિણ એટલે કે ઉપર અને નીચે પૂર્વ પશ્ચિમ દિશામાં છે શહેરની બાકી બધી શેરીઓ દરેક પાંચ શેરીઓ છે એક સેન્ટીમીટર બરાબર બસો મીટર માપ લાય તમારી નોટબુકમાં નર્સિયો તૈયાર કરો અને સીધી રેખાઓ દ્વારા દર્શાવો પહેલો સવાલ કીધો કે કેટલી છેદતી રેખાઓ નામાં ત્રણ બે તરીકે ઓળખાય છે તો ધ્યાનથી જુઓ ત્રણ કોમાં બે વાળી શેરી આપણે જોવાની છે તો તમે દરેક વ્યક્તિ જોઈ શકો છો મેં આમાં શું કર્યું છે ઉત્તર દક્ષિણમાં પાંચ પાંચ શેરી લઈ લીધી એક બે ત્રણ ચાર અને એક બે ત્રણ ચાર અને પાંચ દૂધ દીધો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ એક્સ અને વાય શેરી લઈ લીધી છે એટલે આપણને ક્લિયર થાય પહેલું આપણને દર્શાવવાનું શું કીધું તે ધ્યાનથી જોશો ચાર કોમાં એક લેવાનું કીધું છે ચાર કોમાં એક સિમ્પલ વસ્તુ છે ચાર ક્યાં છે અહીંયા અને એક ક્યાં છે અહીંયા તો આ બિંદુ દર્શાવીશું ચાર કોમાં એક એ આપણું શિરોલમ નાભાંકિત શિરોબિંદુ દર્શાવે છે અને એ જ રીતના શીરી નંબર ત્રણ અને બે ને છે ત્રણ કોમાં બે હવે ત્રણ કોમાં બે દર્શાવવું હોય તો પણ મળી જાય ત્રણ કોમાં બે કઈ રીતના દર્શાવીશું ત્રણ કોમાં બે આ ત્રણ છે અને બે અહીંયા દર્શાવીએ છીએ મતલબ શું કહેવા માગું છું જે બિંદુ તમને દર્શાવવાનું કીધું હોય તે તમે આરામથી દર્શાવી શકો છો શેરી નંબર ચાર અને એકને છેદથી શેરીના નામ અંગે ચાર કોમા તરીકે નિર્દેશિત કરવા બે સંબંધિત રેખાઓ દર્શાવો હવે એ બધી શેરીઓ દર્શાવ્યા પછી આપણે ચાર કોમા એક ચાર અને એક આપણે દર્શાવવા માટે અહીંયા દર્શાવી શકીએ આ બિંદુ જે દર્શાવેલા છે શેરીઓને લંબ છે એટલે એકબીજાના નામ દર્શાવવા માટે આલેખ દર્શાવેલો છે બીજું એમાં કશું નથી તો બિંદુ અને શેરિયુ દ્વારા દર્શાવે છે મતલબ આ વસ્તુનો ઉપયોગ ક્યાં થાય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ શહેરની અંદર ખોવાઈ જાય છે એટલે કે ગુમ થઈ જાય છે ત્યારે એને એક શેરીમાંથી બીજી શેરીમાં બધું એક સરખું દેખાય છે તો જો એને કહેવામાં આવે કે ભાઈ ઉત્તરથી ત્રીજી શેરી અને પાંચમું મકાન તો એ ફટાફટ એ વસ્તુને પ્રોસેસ કરી શકશે અને ત્યાં જ સરળતાથી પહોંચી શકે એવી કાર્તિજી યામ પદ્ધતિની અંદર તેનો ઉપયોગ કરવામાં આવેલો છે તો દરેક વિદ્યાર્થીએ આ લેખ આવી રીતના દોરવાનો છે નોટબુકની અંદર અને એના સવાલના જે જવાબ આપવામાં આવેલા છે જે ઉપરના સવાલના જવાબ છે તે તમારા દરેક વિદ્યાર્થીએ સવાલ જવાબ ક્લિયર કરી આપવાના છે ઓકે થેન્ક યુ ચલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બિંદુ ની સમક્ષિતિજ અને શિરોલંબ નામ શું કહેવાય વાયક્ષ એ અહીંયા દર્શાવેલું છે જો સમતલના સમક્ષિતિજ આડી રેખાને એક્શ કહીશું અને શિરોલંબ ઊભી રેખાને વાયક્ષ તરીકે ઓળખવામાં આવે છે આ બંને રેખાઓ આ બંને એટલે એક્સ અને વાય રેખાઓ બનતા સમતના દરેક ભાગને શું કહેવાય આ આ એટલે કે અને જે ભાગ શું કહેવાય એને કહેવાય ચરણ શું કહેવાય ચરણ અથવા બીજું શું કહેવાય પાદ કહેવાય શું કહેવાય પાદ આને કહેવાય પ્રથમ ચરણ કેવું ચરણ પ્રથમ અને દ્વિતીય ચરણ કહેવાય અને તૃતીય ચરણ કહેવાય અને આને કહેવાય ચતુર્થ ચરણ યાદ એટલી વસ્તુ તમારે દરેક વિદ્યાર્થી રાખવાની છે ચરણના આધાર પર એને મૂકવામાં આવે આ બંનેમાં પ્લસ પ્લસ જ હોય એટલે કે ધન આવે આમાં માઇનસ પ્લસ આવે આની અંદર બંને માઇનસ આવે અને આની અંદર પ્લસ માઇનસ આવશે મતલબ તમને જ્યારે પણ કોઈ બિંદુ કીધું હોય માઇનસ ત્રણ કોમાં ચાર આપવું હોય ત્રણ કોમાં પ્લસ ચાર આપવું હોય તો એ કઈ જગ્યાએ આવશે બીજા ચરણમાં

જ્યાં છેદે છે તે આપણું બહુ અગત્યની બાબત છે તે ધ્યાનમાં આપશો દર વખતે તેનો ઉપયોગ થશે જુઓ આકૃતિની અંદર ભાઈઓ દરેક બિંદુઓ દર્શાવવામાં આવેલા છે એ બિંદુના આધારે આપણે નીચેના સવાલના જવાબ આપવાનો બિંદુ બીના યામ જોવે છે ધ્યાનથી જોજો બી ના યામ જોઈએ એટલે બી આપણો અહીંયા દેખાય છે એક્સ ઉપર શું છે માઇનસ પાંચ અને બી ઉપર વાય ઉપર કેટલા છે બે તો માઇનસ પાંચ બે આપણને જવાબ મળી ગયો જોઈ શકો છો છે ઓકે હવે બીજું બિંદુ કીધું સી સી ના યામ કીધા છે તો સી દરેક વ્યક્તિને દેખાતું હશે એક્સ ઉપર કેટલા છે પાંચ અને વાય ઉપર કેટલા આપ્યા માઇનસ પાંચ તો આપણું બિંદુ મળી ગયું પાંચ અને માઇનસ પાંચ દેખાય છે આ જ રીતે તમારે દરેક બિંદુર બે દેખાય છે હા માઇનસ ચાર દેખાય હા તો કયું બિંદુ આવે જી બિંદુ આવે છે સિમ્પલ બિંદુ પરથી ગમે એ કીધું હોય એક્સ વાય જે કીધું હોય આપણને મળે હવે ડી નો એક્સ આમ કીધો છે હવે ડીનો એક્સયામ એટલે પહેલાં ડી ગોતવા જવો પડે જોઈ શકો એનો એક્સામ કેટલો છે છ હવે નેક્સ્ટ વન એચનો કેનો એચનો યામ કીધો છે એચ દેખાય છે હા એનો યામ શું કહેવાશે માઇનસ ત્રણ ત્યાર પછી એલના યામ કીધા છે એલના યામ આપણે મેળવવા પડશે કયા આવશે તો જરાક જુઓ એલ ક્યાં આપવામાં આવેલો છે તે દેખાય છે એમાં એક્સ એમ છે જ નહીં વાય એમ કેટલો છે પાંચ તો ઝીરો કમા પાંચ એમના અહીંયા મેળવો એમ કીધું છે એમ દેખાય છે તમને લોકોને જો અહીંયા તો એ શું આવશે માઇનસ ત્રણ ઝીરો કેમ કે વાય આમ આપવામાં નથી આવ્યો એટલે એ માઇનસ ત્રણ ઝીરો દર્શાવે છે અગત્યની કોઈ પણ બિંદુ ગમે ત્યાં દર્શાવ્યું હોય તો પહેલાં યામ જ્યાં એક્સ દેખાય તે અને વાય દેખાય ત્યાં તે બિંદુઓને તમારે યામ દર્શાવી ક્લિયર કરવાનું રહેશે દરેક વિદ્યાર્થીને સમજાતું હશે કે આલેખ પર બિંદુ દર્શાવવામાં આવેલા હોય તો એના પરથી યામ એક્સ X એક્સ -X, y એક્સ કે બિંદુ દર્શાવવું હોય તો તમે સરળતાથી દર્શાવી શકો છો ઓકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો